જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે અભ્યાસ કરીશું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે આદિકવિ નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા આથી તેઓ આદ્યકવિ અથવા આદિ તરી આદિકવિ તરીકે ઓળખાય છે ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવજન તો ખૂબ જાણીતું છે જે મહાત્મા ગાંધીનું પ્રિય ભજન હતું તેમના જીવનનો પર્યાય બની રહ્યું આ ભજનમાં સારા માનવીના ગુણો એટલે કે મૂલ્યોનું સરસ રીતે વર્ણન કરેલું છે નરસિંહ મહેતાનું જીવન ચમત્કારો અને દંતકથાઓથી ઢંકાયેલું જોવા મળે છે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન ચૌદસો ચૌદમાં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો આ તમને પૂછાઈ શકે કે નરસિંહ મહેતાના પિતાનું નામ જણાવો તો શ્રી કૃષ્ણદાસ મહેતા તેઓ પછી જુનાગઢ ત્યારે જુનાગઢને ઓળખવામાં આવતું ત્યાં સ્થાયી થયા હતા નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા તેઓ આઠ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમના દાદી ગોરીએ કર્યો હતો કોણે કર્યો હતો તો કે દાદી ગોરીએ કર્યો હતો તેમના લગ્ન ચૌદસો ઓગણત્રીસમાં માણેકબાઈ સાથે થયા આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જુનાગઢ રહેતું હતું તેમણે શ્યામલદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી દંતકથા કહે છે કે તેમની ભાભીએ મહેણું માર્યું એટલે વનમાં શિવાલયમાં જઈ તપ કરવા બેસી ગયા શિવજી તેના પર પ્રસન્ન થયા અને તેને દ્વારિકા ગોકુલ મથુરા કે વૈકુંઠમાં લઈ ગયા અને ત્યાં શ્રી કૃષ્ણનું અને રાસલીલાના દર્શન કરાવ્યા ગિરનારની તળેટીમાં દામોદર કુંડ છે તેમાં નરસિંહ મહેતા રોજ સવારે નાહવા જતા નરસિંહ મહેતાના પુત્ર શામળશાનો વિવાહ વડનગરના મદન મહેતાની દીકરી સાથે થયો હતો વડનગરમાં વડનગરના પ્રખ્યાત તોરણ પાસે એક તૂટી પડેલા તોરણ જેવું સ્થાપત્ય છે લોકો તેને નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાવે છે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ પણ જાણીતો છે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના મામેરા પ્રસંગે કુંવરબાઈના સાસરેથી માટે લાંબી યાદી આવી હતી પણ નરસિંહ મહેતા પાસે માટે કંઈ પણ હતું નથી ત્યારે વહેલ અને ભક્તો લઈને નરસિંહ મહેતા ઉપડી ગયા હતા કુંવરબાઈનું મામેરું દામોદર શેઠ અને કમળા શેઠાણી આવીને મામેરું પૂર્યું હતું નરસિંહ મહેતાએ દ્વારિકાના યાત્રિકોને હુંડી લખી આપી હતી તે શામળા ગિરધારી સ્વીકારી હતી જ્યારે હુંડીના નાણાંથી તેઓએ તેમના પિતાજીનું શ્રાદ્ધ કર્યું હતું જૂનાગઢના રાજા રામ આંડલીકે નરસિંહ મહેતાને ગુનેગાર સમજીને જેલમાં પૂર્યા ત્યારે નરસિંહ મહેતાએ પ્રભુ નરસિંહ મહેતાને પ્રભુ પોતે હાર પહેરાવી ગયા અને મુક્ત કરાવ્યા હતા એક રાત્રે ભજનમાં નરસિંહ મહેતાને તરસ લાગી ત્યારે ભગવાન મોહિની રૂપે પાણી પાઈ ગયા હતા આ બધા જ પ્રસંગોના આત્મચરિતાત્મક પદો નરસિંહ મહેતાએ લખ્યા છે પ્રેમાનંદ વિષ્ણુદાસ વિશ્વનાથ જાની જેવા કવિઓએ આ પ્રસંગોના આખ્યાન પણ લખ્યા છે દંતકથા કહે છે કે તે કેદાર અને મલ્હાર રાગના નિષ્ણાત હતા ઝુલણ તો તેના બાપનો જ છંદ હતો પ્રભાતિયા પાંચ પાંચસો પચીસથી વધુ વર્ષોથી ગુજરાતના પ્રભાતનું કંઠ ભારણ છે પદકવિતા આખ્યાનમૂલક પદમાલા અને જ્ઞાન ભક્તિના તથા બોધના પ્રભાતિયા એ ત્રણ તેના કાવ્યપ્રવાહ છે એટલું ખરું કે નરસિંહ મહેતા મહાન ભક્ત સંત જ્ઞાની અને કવિ હતા ભેદભાવથી પર હતા તેમનું દર્શન ભવ્ય હતું જીવન ધન્ય હતું તેમનું જીવન ભક્તિમય હતું કવન પણ ભક્તિમય હતું આ વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે આગળનો વિડીયો તમે કયા સાહિત્યકાર વિશે જોવા માંગો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેથી હું તે સાહિત્યકાર વિશેની માહિતી આપ સમક્ષ પ્રસ્તુત કરી શકું અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમે નવા નવા વિડીયો જોઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ